હવે ચાર કે ફાર્મ એન્ડ બ્લોગમાં નવા બ્લોગમાં તો આજે માલી ઉપર લીધી, હવે એને ભર વારવાનું છે. સવારમાંથી વહેલા આવી ગયા, ઠાર બાંધા હોય ને વરે ભાર, એટલે સવારમાં વહેલા આવી ગયા. અમે ચાર જણ, ધીરુભાઈ પણ છે સાથે, અને બધાને ટાઈમ લેપ્સમાં બતાવી દીધું સ્પીડી સ્પીડમાં. તો જોતા રહેજો આવા નવા બ્લોગ, અને કોન્ટેક રાખજો અમારી ચેનલને અને આગળ શેર કરજો. તો થોડુંક તો હજી બતાવી દઉં કે ચંદ સૂરજ ઉગી ગયો છે, જોરદાર મસ્ત સવારનો વ્યૂ છે ગામડાનો, અને જોતા રહ્યો. જુઓ સવારમાંથી સૂરજ સવારમાંથી મજા બહુ આવે કામ કરવાની. થોડો થોડો આજે બહુ ઝાકર નથી આવી, આવી જ નથી બિલકુલ બહુ નહીં. અને આપણે હજી કેટલા કર્યા, 5 થી 6 ભર કરી નાખ ખાવાના. હજી 6:30 થયા, 7:45 જેવું. સવારમાંથી વહેલા આવે જ કામ ઉકેલ થાય અને સ્પીડમાં થઈ જાય, એટલે પછી બીજી વાડીનું કામ સ્ટાર્ટ થાય. ઓલી વાડીમાં પણ થોડોક ભર કરી નાખાય. વાહ, હાલો જોતા રહેજો, જોડાયા રહેજો અમારા બ્લોગ. આગળ આપણે ને માંડીને ભર કર્યા, એટલે પછાડ તો ભર થાય ને, હજી બાકી તો છે, પણ થોડીક માંડી વેળવા ગયા, પણ વીકલી નહીં માંડવી વેળવાની. પછી ભાઈ ટ્રેક્ટર હાંકતા હતા, ખેડ ચાલુ છે, જે આપણે વાવેલું હતું ને ગુંદરીને કાઢીને હવે એમાં ખેડ ચાલુ, પાચી ચાલુ છે. આપણે જોવા આવ્યા કે આ ભાઈ મકાઈ મારે લધી નામ નથી, હાવ ખરાબ થઈ ગઈ છે મકાઈ, કાંઈક ડખ આવી ગયો છે. 2 રાઉન્ડ દવાના આપ્યા, તોય પણ જો સુવરે ડખ માર્યા છે, કૂતરા માર્યા, હું બતાડું તમને. ખેડ ચાલુ છે, ટાઈમ લેસમાં બતાવ્યું, બાકી કલાક હાલે ટ્રેક્ટર 1.5 કલાક આવે. તો હવે આ જીરા વાવવાની તૈયારી ચાલુ છે. તો અમારા જીરું તો તમને બતાડશું. અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આ મકાઈ વાવી, હાવ રદ્દી વિનાની છે મકાઈ, ગાવત કાંઈક જીવાત આવી ગઈ છે, નીકળું એટલે જીવાત નીકળી છે. બાકી મકાઈમાં થોડી ગુંદરી વાવી છે, એક ગુંદરી નાર, એ કાંઈક સારું હતું. જો આ ખેડ ચાલુ છે, નારણભાઈ ગઢવી કરીને ખેડ ચાલુ રાખીએ, પાછી હતી ટ્રેક્ટર અને સાઉન ચાલુ છે, ભેગા વાગે છે. આ બલા જાતી જ નથી ઘરેથી, ગમે છે તે ભટકે. સાઉન્ડ ભારે ઊંચા વાગ્યો. એ તો વાત જ મૂકો.